શ્રાવણ મહિના સાથે તહેવારોની સિઝન શરૂ થઈ જાય છે. હવે દિવાળી સુધી વિવિધ તહેવારો મનાવવામાં આવશે. મીઠાઈ વિના તહેવારોની મજા અધૂરી છે, ત્યારે મીઠાઈના ભાવમાં વધારાથી તહેવારોની ઉજવણીનો રંગ પણ ફિક્કો પડી ગયો છે. કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ, મીઠાઈ વગર અધૂરો છે. એમાં પણ ગુજરાતીઓ આવનવી મીઠાઈ ખાવાના શોખીન છે. જોકે મીઠાઈના વધેલા ભાવથી મીઠાશમાં થોડી કડવાશ પડી છે. અત્યારની સ્થિતિમાં મીઠાઈના ભાવમાં 3-5% વધારો થયો છે. દૂધની બનાવટ જેવી કે દૂધપાક, રબડી, બાસુંદીના ભાવ પણ ઊંચકાયા છે. લોકોનું માનવું છે કે દરેક વસ્તુના ભાવ વધારો થઈ રહ્યો છે, જેની હવે આદત પડી ગઈ છે. મીઠાઈના ભાવ વધ્યા છે ત્યારે પહેલા કરતા થોડી ઓછી ખરીદી કરવાની. થોડા ખાવાવાળા ઓછા થયા છે તો નવા ઉમેરા થયા. અચ્છા, એટલે તમે માનો છો કે ભાવ વધતા જે ભાવની અસર છે ગ્રાહકી પર પડી રહી છે? મીઠાઈના ભાવ પર નજર કરીએ તો કાજુ કતરીનો 1 કિલોનો ભાવ 1160 રૂપિયા પર ચાલી રહ્યો છે. મોહન થાળ 880 રૂપિયા, તો પેંડાના કિલોનો ભાવ 740 રૂપિયા જેટલો છે. બુંદીના લાડુ 840 થી 880 રૂપિયા, બરફી 740 રૂપિયાના ભાવે મળે છે. મઠો 400 રૂપિયા કિલો, દૂધપાક 350 રૂપિયા અને બાસુંદીનો ભાવ 450 રૂપિયા જેટલો છે. પ્રસંગ તો ઉજવવા પડે જ, એટલે બધા મહેનત તો પોતાની તો કરી જ લે છે. હા, અમે પણ મીઠાઈ ખાઈએ છીએ, પણ હવે એવું છે કે પ્રમાણમાં ઘણી ઓછી થઈ ગઈ છે ખાવામાં, કારણ કે બધા હેલ્થ કોન્શિયસ થયા છે એટલા માટે. સી, હું ક્વોલિટી પ્રિફર કરીશ રાધર દેન પ્રાઇસ, બિકોઝ અગર વસ્તુ સારી હશે, ભલે ક્વોન્ટિટી ઓછી હશે, બટ હું ક્વોલિટી વધારે પ્રિફર કરીશ. મોંઘવારી છે, બટ ઓબ્વિયસ છે, મિડલ ક્લાસ અફેક્ટ થઈ ગયું છે, ઇટ્સ ઓકે. વેપારીઓનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી મીઠાઈમાં ઉત્પાદન ખર્ચ અને ઘણો વધ્યો છે. ખાંડ, ડ્રાયફ્રૂટ, ઘી, માવા, ઈંધણ સહિતની વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. કારીગરોની મજૂરી પણ વધી છે, જેની સીધી અસર ભાવ પર પડી છે. જોકે વેપારીઓનું માનવું છે કે આ ભાવ વધારો અસહ્ય નથી, લોકોને પોસાય તેવો જ છે. ભાવ વધારો કરવાની ફરજ પડે છે, પણ જે રીતે અમે કોઈ પણ મીઠાઈ પરસાણ એસોસિએશનની દુકાનોમાં રહીએ, ભાવ વધારે છે, એ સામાન્ય માણસને અનુલક્ષીને, સામાન્ય માણસનો વધારે બોજો ના પડે એ અનુલક્ષીને 3-5% ભાવનો વધારો કરવો પડે છે. આમ જોવા જઈએ તો ભાવ વધારો તો વધારે જ છે, પણ છતાંય શું છે કે સામાન્ય માણસને અનુલક્ષીને અમે સર્વાઈવ થઈએ અને સામાન્ય માણસે સર્વાઈવ થાય ને એ પ્રમાણે આજે અમારા એસોસિએશને ભાવનો વધારો કરેલો છે. અનાજ, ફળ, શાકભાજી, દૂધ, પેટ્રોલ દરેકના ભાવ સતત વધી રહ્યા છે, તેમાં મીઠાઈઓ પણ મોંઘી થઈ છે. તહેવાર તો મીઠાઈ વગર ફિક્કો લાગે, જેથી સામાન્ય માણસો માટે તો તહેવારોની ઉજવણી જાણે લોઢાના ચણા ચાવવા જેવી બની ગઈ છે. ઝલક 11, GSTV, અમદાવાદ.